હલો સ્ટુડન્ટ્સ ભારતીય બંધારણના એક હજાર વન લાઈનના પ્રશ્નોની વિડીયો સિરીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે અગિયારમાં વિડીયો જોવાના છે આ પહેલાં દસ વિડીયો બનાવી ચૂક્યા છે આજે બસો એકાવનથી બસો પચોતેર નંબરના પ્રશ્નોની ચર્ચા કરશું જે આપણે આવનારી એલ આરડી પી એસઆઈ અને બિનસચિવાલયની એક્ઝામ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકીએ ચાલો વિડિયોને શરૂ કરીએ પ્રશ્ન નંબર બસો એકાવન છે જનસંઘની સ્થાપના કોણે કરી હતી શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી શાસક કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ઇન્દિરા ગાંધીએ શાસક કોંગ્રેસની સ્થાપના કરી હતી લોકસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા વાય બી ચૌહાણ નીચેના કયા વર્ષમાં કટોકટી લાદવામાં આવી હતી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઓગણીસો બાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો પંચોતેરમાં કટોકટી લાદવામાં આવી હતી નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી તો પંદર મહિનાની હતી ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો મેડમજી ભી મેડમ ભીખાઈજી કામાએ ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો સૌ પ્રથમ કયા ભારતીય નેતાએ યુ એન એ માં હિન્દીમાં ભાષણ કર્યું હતું તો જવાબ આવશે અટલ બિહારી વાજપેયી અહીં ધ્યાન રાખું યુએનએ એટલે યુનાઇટેડ નેશન એસેમ્બલી ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ કોણ બન્યું હતું તો કે આર નારાયણ ભારતના પ્રથમ દલિત વર્ગના રાષ્ટ્રપતિ બન્યા હતા પ્રશ્ન નંબર બસો ઓગણસાઠ કઈ કઈ લોકસભા બરખાસ્ત થઈ હતી પાંચમી સાતમી નવમી અને બારમી લોકસભા બરખાસ્ત થઈ હતી લોકસભા બરખાસ્ત કેટલી વાર થઈ તો ચાર વાર ઉપર દર્શાવેલી ચાર વાર પાંચમી સાતમી નવમી અને બારમી વાર લોકસભા બરખાસ્ત થઈ ચૂકી હતી લોકસભા બરખાસ્ત કરવાનો અધિકાર કોને છે તો ભારતના રાષ્ટ્રપતિને લોકસભા બરખાસ્ત કરવાનો અધિકાર છે નીચેના કયા વડાપ્રધાન કાર્યકારી હતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન રહી ચૂક્યા હતા તેરમી લોકસભાની ચૂંટણીમાં લોકસભાની કેટલી બેઠકો પર ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો છેતાલીસ જેટલી બેઠકો પર મતદાન યંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે તો નેધરલેન્ડના હેગ ખાતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક આવેલું છે ચૂંટણીના કેટલાક કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે તો ચૂંટણીના અડતાલીસ કલાક પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરવો પડે સંસદ સભ્ય તથા મંત્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પગાર અને ભથ્થા સંસદ નક્કી કરે વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે તો વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલને છે ભારતના કયા રાજ્યને અલગ બંધારણ હતું તો ભારતના જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ હતું ચૌદ વર્ષ સુધી ને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ નીચે આપવામાં આવે છે તો અનુચ્છેદ પિસ્તાલીસ અંદર સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર હાજર ન હોય ત્યારે લોકસભાનું સંચાલન કોણ કરે છે તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય લોકસભાનું સંચાલન કરે છે ભારતીય બંધારણમાં મહાત્મા ગાંધીનો વિચાર ક્યાં લેવામાં આવે છે તો રાજનીતિના તત્વોમાં એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી ગાંધીના વિચારો લેવામાં આવે છે બંધારણ આમુખ પ્રથમ કઈ સાલમાં શોધાયું સોરી સુધારાયું ઓગણીસો ને છોતેર માં પ્રથમ વાર આમુખને સુધારા વધારા કરવામાં આવ્યા હતા એમાં અમુક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રપતિ તે દર વખતે લોકસભાની બેઠકને સંબોધે છે રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર જે છે તે શેનું પ્રતિક છે તો પ્રગતિનું પ્રતિક છે ભીખ માંગવાના તથા ગુલામો વેપાર પર પ્રતિબંધ કઈ કલમ નીચે છે અનુચ્છેદ તેવીસ નીચે અને બીજી ભાષામાં કહીએ તો વેટ પ્રથા નાબૂદી કઈ કલમમાં અથવા કયા અનુચ્છેદમાં આવે તો અનુચ્છેદ ત્રેવીસમાં આવે છે ફ્રેન્ડ્સ આ સાથે આપણે બસો પચોતેર પ્રશ્નો પૂરા કરી લીધા છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો થેન્ક યુ